નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેવી ઓનલાઈન ક્લાસરૂમમાં આજે આપણે ધોરણ 10ના વિષય ગણિતમાં પ્રકરણ નંબર 13ની શરૂઆત કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળ. પૃષ્ઠફળ અને ઘનફળના સૂત્રો તો આપણે ધોરણ 8 થી 9માં અભ્યાસ કરી ચૂક્યા છીએ. આજના આપણા પહેલા વિડીયો લેક્ચરમાં આપણે સૌપ્રથમ ક્ષેત્રફળ અને કુલ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળના સૂત્રોનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ સ્વાધ્યાય 13.1ના ક્વેશ્ચન નંબર 1 થી 3 શીખીશું. મિત્રો, આ પ્રકરણમાં આપણે સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ એટલે આપણે જે ધોરણ 9 સુધી દાખલાઓ ગણ્યા છે કે શંકુની વક્ર સપાટી, કુલ સપાટી, નળાકાર છે, ગોળો છે, ઘન છે, લંબઘન છે વગેરે, તેને આપણે ક્ષેત્રફળ કે ઘનફળ શોધતા શીખી ગયા છીએ. પરંતુ આ પ્રકરણમાં એટલે કે પૃષ્ઠફળ અને ઘનફળ જે આપણું પ્રકરણ નંબર 13 છે તેમાં આપણે સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે પહેલાં. ત્યારબાદ આપણે ઘનફળ પણ શીખીશું. તો જે અલગ અલગ ઘન પદાર્થો છે, જેમ કે આપણને આકૃતિમાં જોઈ શકો છો, શંકુ સાથે અર્ધગોળો છે, પછી અહીં આપેલો છે 2 સમઘનથી 1 લંબઘન બનતો હોય, નળાકારની બંને બાજુએ ધારો કે અર્ધગોળો લગાવેલો હોય તે પ્રકારની કોઈ આકૃતિ હોય, તો આવી રીતે આપણે અલગ અલગ પ્રકારના ઘન પદાર્થોનું જે સંયોજિત આકૃતિ બને છે તેનું આપણે કુલ પૃષ્ઠફળ શોધતા શીખવાનું છે. તો ચાલો સૌપ્રથમ આપણે ક્ષેત્રફળના સૂત્રોનો રિવિઝન કરીએ, કારણ કે આ સૂત્રો બધા તમને આવડે જ છે, પરંતુ આપણે એકવાર રિવિઝન કરી લઈએ. સૌપ્રથમ આપણે શીખીએ લંબઘન. હવે લંબઘનમાં લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય તો લંબઘનનું ક્ષેત્રફળનું સૂત્ર 2 L × B, લંબાઈ ગુણ્યા પહોળાઈ પ્લસ પહોળાઈ ગુણ્યા ઊંચાઈ પ્લસ ઊંચાઈ ગુણ્યા લંબાઈ, તો 2 × LB + BH + HL. સૂત્ર નવું નથી, તમને આવડે જ છે, માત્ર અહીંયા રિવિઝનના ભાગરૂપે લખ્યું છે અને તમે આ લેક્ચર પરથી પેરેલલ તમારી નોટબુકમાં બધા જ સૂત્રો નોંધતા. તો આ થયું લંબઘનનું કુલ ક્ષેત્રફળ. હવે આપણે તેની પાર્શ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ શોધીએ. પાર્શ્વ બાજુઓ એટલે કઈ થાય? ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ બોક્સ હોય ને, બોક્સ ઉપરથી ઢાંકણું અને નીચેથી તળિયું દૂર કરી દઈએ તો જે સાઈડ છે, 4 બાજુઓ વધશે, એમાં આગળ સામેની બાજુ અને પાછળની બાજુ અને સાઈડ બંને, તો એ સમાન રહેશે જોડી જોડીમાં, તો એનું કુલ ક્ષેત્રફળ કેટલું થાય? તો આવી રીતે 2 × HL + HB, રાઈટ? તો જો આ રીતે રહેશે, એમાંથી આપણે Hને કોમન લઈ શકીએ, 2 × H + L + B, તો સૂત્ર થયું 2H. પાર્શ્વ બાજુઓ, રાઈટ, આ પણ રિવિઝન છે, લખતા જજો. ચાલો હવે આપણે સમઘન, અથવા આપણે એને ઘન પણ કહીએ છીએ ખાલી, તો સમઘનનું ક્ષેત્રફળ અને તેની પાર્શ્વ બાજુઓનું કુલ ક્ષેત્રફળ. હવે જો બંને ખાસ સમજાવીએ અહીંયા કે સમઘન છે તો 6 એ 6 બાજુ કેવી હોય? સપાટી, 6 સપાટી હોય ને એની, તેની તો તે ઇક્વલ હોય, તો કોઈ દરેક સમઘનની બધી બાજુઓની લંબાઈ કેટલી હોય? જે આ ધાર બને છે એની લંબાઈ આપણે L ધારી લઈએ, તો કોઈ એક સપાટીનું ક્ષેત્રફળ L² આવી કુલ કેટલી સપાટી હોય? 6 સપાટી, એટલે સમઘનનું ક્ષેત્રફળ 6L² હવે એની પાર્શ્વ બાજુઓ એટલે આગળ હમણાં સમજીએ તે મુજબ કોઈ પણ ઉપર નીચેની 2 સપાટી આપણે દૂર કરી દઈએ, એટલે સાઈડ 4 વધી, તેનું જેટલી સપાટી આપણે દૂર કરી દીધી એટલી બાદ કરી નાખીએ, તો 2 સપાટી ઉપરની અને તળિયાની, તો કેટલી વધશે પાર્શ્વ બાજુ? એટલે 4L² તો વિદ્યાર્થી મિત્રો, આ સૂત્ર ખાસ લખતા જજો અને જો આપણને ભૂલાઈ ગયા હોય તો ફરી એકવાર આપણે તાજા કરી લઈએ, જેથી આપણે દાખલા ગણતા હોય ત્યારે ફટાફટ સૂત્ર મૂકીને દાખલો ગણી શકીએ, રાઈટ? તો આ લંબઘન અને સમઘનના કુલ 4 સૂત્ર છે, લેક્ચરની સાથે જ પાકા થઈ જવા જોઈએ અને બુકમાં નોંધતા જજો. ચાલો હવે આપણે લઈએ નળાકાર. હવે જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને આવડે છે 2πRH, જેમાં H એટલે આ નળાકારની સીધી ઊંચાઈ અને R એટલે આ ત્રિજ્યા હોય, રાઈટ? તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો હવે મોઢે જ છે આપણને 2πRH. હવે આપણે તેની કુલ સપાટી લેવી હોય, કુલ સપાટી એટલે જો વક્ર સપાટી પ્લસ ઉપરનું આ વર્તુળ અને નીચેનું આ વર્તુળ, તો આપણે કુલ સપાટીમાં કોનો કોનો સરવાળો આવે? વક્ર સપાટી પ્લસ ઉપર તરફનું વર્તુળ પ્લસ નીચે તરફનું વર્તુળ, ધારો કે આપણે ઉપર નીચેથી બંધ કરી દઈએ તો ઉપર એક વર્તુળ આપવું પડે, નીચે તરફ વર્તુળ આપવું પડે, એટલે કુલ સપાટી. તો શું થયું સૂત્ર?
ટુ પાઈ આર એચ પ્લસ ટુ પાઈ આર સ્ક્વેર. અહીંયા આપણે ટુ પાઈ આર કોમન લઈ શકીએ, કૌંસમાં થઈ ગયું એચ પ્લસ આર, રાઈટ. તો આ થયું નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટી ટુ પાઈ આર એચ, એમાં વક્ર સપાટી એટલે આપણે જે કોઈ પણ નળાકાર હોય જેનો વક્ર ભાગ છે તેનું. હવે આપણે બંધ નળાકાર કરવો હોય તો ઉપર અને નીચે તળિયું જે છે એ વર્તુળાકાર છે, ઉપર તરફ જે મથાળું છે તે વર્તુળાકાર અને તળિયું પણ વર્તુળાકાર. તો પાયર સ્ક્વેર પ્લસ પાયર સ્ક્વેર એડ કરો. ધારો કે આપણને તળિયું પેક છે ને ઉપર તરફ ખુલ્લું છે તો માત્ર એક જ પાયર સ્ક્વેર આવે, રાઈટ. એટલે આપણને વક્ર સપાટીના ક્ષેત્રફળમાં ઉપર તરફ ખુલ્લો છે કે નીચે તરફ કે બંને તરફ પેક છે તે મુજબ આપણે પાયર સ્ક્વેરને એડ કરતું જવાનું, એ મુજબ સૂત્ર બનતું જાય. તો નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ મેં હમણાં સમજાવ્યું તે મુજબ ટુ પાઈ આર સ્ક્વેર એટલે ક્યાં થયા, ટુ પાઈ આર સ્ક્વેર આ થયું. એ આપણે કેમાં એડ કર્યું, વક્ર સપાટીના ક્ષેત્રફળમાં. એમાંથી ટુ પાઈ આર કોમન લઈએ, કૌંસમાં આર પ્લસ એચ થયા. તો આ બંને થયા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને કુલ સપાટીનું ક્ષેત્રફળ. ચાલો હવે આપણે લઈએ શંકુ, કોન શેપ જેને કહીએ છીએ આપણે. શંકુમાં આ રીતે જો આ શંકુનો પાયો છે કે નળાકારનો પાયો છે એ વર્તુળ જ હોય તો આ તેની ત્રિજ્યા થઈ, આ તેની સીધી ઊંચાઈ થઈ અને આ થઈ ત્રાસી ઊંચાઈ. એટલે શંકુમાં તિર્યક ઊંચાઈ કે ત્રાસી ઊંચાઈ આપણે તેને કહીએ તે એલ કહેવાય. સીધી ઊંચાઈ શંકુના ટોપથી અહીંયા આ વર્તુળ પાયો છે તેના કેન્દ્ર સુધીની ઊંચાઈ, સીધી ઊંચાઈ એચ અને આ થઈ તેની ત્રિજ્યા આર. તો અહીંયા આપણે જો આ કાટકોણ ત્રિકોણ દેખાય છે તો અહીંયા આપણે પાયથાગોરસ અપ્લાય કરો તો શું થાય, એલ સ્ક્વેર બરાબર એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. આ કર્ણનો વર્ગ થાય પ્લસ એચનો સ્ક્વેર પ્લસ આરનો સ્ક્વેર. એલને સૂત્રનો કરતા બનાવો તો વર્ગમૂળમાં શું થઈ જાય, એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર. તો આપણે દાખલામાં જરૂરિયાત મુજબ કોઈ જગ્યાએ એલ આપણે મેળવવાનો છે તો આપણે આ સૂત્ર મૂકીશું, એ મુજબ એચ મેળવવાનો હોય તો એચ સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીશું, રાઈટ. તો આ રીતે આપણે શંકુમાં કટકોણ ત્રિકોણ આ રીતે આપણે બનાવીએ તો આપણને ત્રાસી ઊંચાઈનો વર્ગ ઇઝ ઇક્વલ ટુ સીધી ઊંચાઈનો વર્ગ પ્લસ ત્રિજ્યાનો સ્ક્વેર, આ રીતે આપણને સૂત્ર મળે. ત્યારબાદ આપણે જેમ પાયથાગોરસમાં જે બાજુ ઘટતી હોય ને આપણે કઈ રીતે બાજુ મેળવીએ તે રીતે અહીંયા કાર્ય કરવાનું છે. હવે પહેલાં શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ, તમને આવડે જ છે આ સૂત્ર તો, રાઈટ. હવે કુલ સપાટી વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે પાઈ આર એલ છે, કુલ સપાટી એટલે શંકુનો પાયો વર્તુળ છે તે આપણે પેક કરી દઈએ અથવા આપણે આખી સપાટીનું લેવું છે તો વક્ર સપાટીમાં એડ કરી દેવાનું એક વર્તુળનું ક્ષેત્રફળ. તો કોમન શું રહેશે, પાઈ આર કોમન, કૌંસમાં એલ પ્લસ આર, રાઈટ. આ થયું શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ, રાઈટ. તો પાયર કાઉન્સમાં એલ પ્લસ આર. તો આ શંકુના પણ બંને સૂત્ર અત્યારે પેરેલલ એકદમ યાદ રહી જવા જોઈએ. ચાલો હવે લઈએ શંકુની તિર્યક ઊંચાઈ જે મેં હમણાં જ સમજાવી, એલ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર પણ લખી શકો અને એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પણ લખી શકો છો. ચાલો હવે આપણે લઈએ ગોળો, સ્ફિયર. ગોળો જ્યારે આપણે, જો વર્તુળ અને ગોળા વચ્ચેનો તફાવત ખ્યાલ હોવો જોઈએ, વર્તુળ એક ટુ ડાયમેન્શનમાં દોરાતી આકૃતિ છે અને ગોળો છે એ થ્રીડી છે, કારણ કે ગોળો આપણે હાથમાં પકડી શકીએ છીએ, રાઈટ. તો ગોળાની વક્ર સપાટી, આખા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ફોર પાઈ આર સ્ક્વેર, રાઈટ. હવે આખા ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, ગોળો એટલે કોઈ પણ, ફૂટબોલનો બોલ લઈએ, ક્રિકેટનો બોલ લઈએ, બાસ્કેટબોલ બોલ લઈએ, કોઈ પણ, તો એની વક્ર સપાટી એટલે જે આ બહાર આખી વક્ર સપાટી કહેવાય તેનું ક્ષેત્રફળ છે ફોર પાઈ આર સ્ક્વેર. હવે ગોળાને આપણે વચ્ચેથી કાપી નાખીએ એક્ઝેક્ટ મિડલથી એટલે વ્યાસથી, તો અર્ધ ગોળો બની જાય આ રીતે. હવે અર્ધ ગોળો જ્યારે બને ત્યારે અહીંયા કેન્દ્રથી આ ત્રિજ્યા હોય અને આ પણ ત્રિજ્યા જ હોય, એટલે એચ ઇઝ ઇક્વલ ટુ આર જ થાય. ગોળાની ઊંડાઈ એ જેની ત્રિજ્યા હોય, કારણ કે આપણે એક્ઝેક્ટ મિડલથી કટ કર્યું હોય તો આ એનું કેન્દ્ર હોય, તો કેન્દ્રથી આ તરફ, આ તરફ, આ તરફ કે આ તરફ બધું શું બને, આ રજ બને, રાઈટ. તો આ રીતે ખાસ સમજો કે ગોળો જ્યારે આપણે, ગોળાનો કોઈ પણ પ્રશ્ન આપેલો હોય ત્યારે આપણે એની ઊંડાઈ પૂછે, રાઈટ, કે ઊંચાઈ પૂછે, એ આ રજ બને. આર ઇઝ ઇક્વલ ટુ ગોળાની ઊંચાઈ, એચ, બંને ઇક્વલ જ કહેવાય, રાઈટ. તો જો અહીંયા ખાસ બતાવ્યું છે આકૃતિમાં એટલે આપણને દાખલામાં ખ્યાલ આવે, એચ જે લખ્યું છે એ
ગોળાની ઊંડાઈ ઇજ ગોળાની ત્રિજ્યા અથવા ગોળા અર્ધગોળાની ઊંચાઈ, રાઈટ? તો આપણે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થશે? વક્ર સપાટી એટલે આ બાહ્ય સપાટી જે આપણે લઈએ ને વક્ર, તે થઈ જશે તાની અડધી, 4πr² નું અડધું, 2πr². હવે આ થયું અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે આમાં આપણને અર્ધગોળાની કુલ સપાટી કેમ, તો શું કરવું પડે? જે આ ઉપરનો વર્તુળાકાર ભાગ છે તે આપણે કવર કરવો પડે, એ ઉપર એક વર્તુળ થાય, રાઈટ? તો વર્તુળ એક થાય તો આપણે આ 2πr² હતો એમાં 1πr² આપણે એડ કરવો પડે, એટલે શું બની જાય? 3πr² એટલે અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² પરંતુ અર્ધગોળાની કુલ સપાટી કે તો 3πr² તો ગોળાના સંદર્ભમાં 3 સૂત્રો આપણને યાદ રહેવા જોઈએ. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², અર્ધગોળાની વક્ર સપાટી 2πr² અને અર્ધગોળાની કુલ સપાટીનું ક્ષેત્રફળ 3πr². તો જો આજે આપણે પહેલાં તો લેક્ચર દાખલા શરૂ કરીએ તે પહેલાં આ બધા સૂત્રોનું રિવિઝન કરી લીધું. હવે આ પ્રકરણમાં આપણે સંયોજિત ઘન પદાર્થોનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે સંયોજિત ઘન પદાર્થો એટલે કઈ રીતે આપેલા હોય છે તે સમજીએ. જો કોઈ એક નળાકાર આપણને આપેલો હોય, એની ઉપર તરફ એક અર્ધવર્તુળ, નીચે તરફ અર્ધવર્તુળથી આપણે એને પેક કરીએ તો આકૃતિ કંઈક આવી બને. આપણે ઉપરથી પણ એક અર્ધવર્તુળ આપી દઈએ અને નીચેથી પણ અર્ધવર્તુળ આપી દઈએ તો આકૃતિ આ બને. તો અહીંયા આપણે જોયું કે અર્ધગોળા ઉપર તરફ અને નીચે તરફથી આપણે પેક કર્યો છે એને, તો જો આવો એક કેપ્સ્યુલ જેવો શેપ બની જાય છે. તો હવે આપણે એની કુલ સપાટીનું ક્ષેત્રફળ અથવા પૃષ્ઠફળ શોધવું હોય તો સૂત્ર શું કરવું પડે? કે વક્ર સપાટીનું જો નળાકાર છે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr, પછી અર્ધગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr², નીચે તરફનો અર્ધગોળો 2πr², આ બધાનો સરવાળો કરો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr, ઉપર તરફ અર્ધગોળો છે અને નીચે તરફ બંને સમાન છે તો 2 કૌંસમાં 2πr² મૂકી શકાય, રાઈટ? તો સૂત્ર આ રીતે બનાવવાનું. ત્યારબાદ આપણે સરખા કોમન લઈ અને પછી જ કિંમત મૂકવાની. તો જો આ રીતે સૂત્ર બને. સંયોજિત ઘન પદાર્થમાં આપણે અલગ અલગ ઘન પદાર્થને જે રીતે સંયોજન આપેલું છે તે મુજબ આપણે સૂત્રનો સરવાળો મૂકતા જવાનો, ત્યારબાદ સૂત્રનું સાદુરૂપ આપી અને પછી કિંમત મૂકવાની. તો જો આપણે શબ્દોમાં સમજીએ તો નવા પદાર્થનું કુલ પૃષ્ઠફળ, આ નવો પદાર્થ બન્યો, TSA ટોટલ સરફેસ એરિયા. આપણે દાખલામાં ઘણી વાર સ્પીડમાં TSA, CSA એવું વાપરતા હોઈએ. TSA એટલે ટોટલ સરફેસ એરિયા, કુલ પૃષ્ઠફળ. એટલે શું થશે? એક અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πr² પ્લસ આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² પ્લસ એટલે કે કર્વડ સરફેસ એરિયા, અને પ્લસ હજી શું થશે? બીજા અર્ધગોલક એટલે આ નીચેનો તરફ એટલે 2πr². તો જો આ સંયોજિત ઘન પદાર્થ બન્યો આખો, એનું કુલ પૃષ્ઠફળ થયું ઉપર તરફનો અર્ધગોલક, નીચે તરફનો અર્ધગોલક પ્લસ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બસ, તો આપણે આ રીતે સૂત્ર બનાવવાનું, ત્યારબાદ સૂત્રનું સાદુરૂપ આપવાનું પહેલાં અને પછી આપણે બધી કિંમતો મૂકવાની. તો થઈ ગયું ઇઝી? જો આપણે હજી એક સમજીએ કે આ રીતે કોઈ શંકુ છે અને એક અર્ધગોળો છે. આ શંકુને અર્ધગોલક ઉપર બનાવીએ અને કાંઈક રમકડા જેવી ડિઝાઇન બને તો કાંઈક આવી બનશે. જો આ અર્ધગોલક ઉપર આપણે શંકુને મૂકી દીધો તો હવે આનું કુલ પૃષ્ઠફળ કેટલું થશે? તો કે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr² પ્લસ શું કરવાનું છે? અર્ધગોલકની વક્ર સપાટી 2πr². તો જો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr² પ્લસ 2πr² તો આપણે શું કરવાનું? પહેલાં πr ને કોમન લઈ લેવાના, l પ્લસ 2r. એટલે પહેલાં સૂત્રનું સાદુરૂપ આપી દીધું હોય તો આપણે πની કિંમતને r ની કિંમત વારંવાર મૂકવી પડે નહીં. સૂત્રનું સાદુરૂપ આપી દીધું એટલે દાખલામાં ગણતરી સહેલી બની જાય, રાઈટ? તો જો આપણે આને શબ્દોમાં લખીએ તો આ જે રમકડું બન્યું તેનું કુલ પૃષ્ઠફળ શું થશે? તો કે અર્ધગોલક જે આ નીચેનો અર્ધગોલક હતો તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² પ્લસ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ πr. આ પહેલાં લખો કે આ પહેલાં લખો, સરવાળો સમક્રમી છે, રાઈટ? તો જો આ રીતે આપણે હવે સૂત્ર બનાવવાનું સંયોજિત ઘન પદાર્થનું અને ત્યારબાદ તેનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો આ થઈ પહેલાં તો થિયરીનું રિવિઝન, ત્યારબાદ સંયોજિત ઘન પદાર્થના કુલ પૃષ્ઠફળ કઈ રીતે શોધાય છે સૂત્ર મૂકીને એ આપણે સમજીએ. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 13.1ના પ્રશ્ન નંબર 1થી આ બધા સૂત્રોનો સંયોજન રીતે કેમ ઉપયોગ કરવો તે પણ શીખી લઈએ. ચાલો પ્રશ્ન નંબર 1 સમજીએ.
આપેલું છે રકમમાં કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી ઘન છે. બે ઘન એટલે બે સમઘન આપેલા છે, પ્રત્યેકનું ઘનફળ ઇક્વલ છે, મતલબ કે બંને જે સમઘન છે તેમનું ઘનફળ 64 સેમી ઘન હોવાથી આપણે સમજી શકીએ કે એની બંનેની બાજુઓ કેવી હશે, ઇક્વલ જ હશે, રાઈટ. હવે આપણને એવું કહ્યું છે કે આ બંને ઘનને જોડવાથી બનતો લંબઘન, હવે બે સમઘન કટકા હોય આપણે ઉપર નીચે કે બાજુમાં મૂકીએ તો જોડવાથી જે લંબઘન બની જાય, તો આપણે એ સમજવાનું ખાસ કે બે લંબ સમઘનને જોડવાથી જો લંબઘન બને તો લંબઘનની લંબાઈ સમઘન કરતાં ડબલ થઈ જશે, કારણ કે બંને ઇક્વલ છે, રાઈટ. ચાલો પહેલાં તો સમઘનનું જે ઘનફળ આપેલું છે તે પરથી આપણે તેની બાજુ મેળવીએ. તો આપણને આપેલ છે કે સમઘનનું ઘનફળ ઇઝ ઇક્વલ ટુ 64 સેમી ઘન. હવે સમઘનના ઘનફળનું સૂત્ર શું? બાજુનો ઘન, રાઈટ, એલ ક્યુબ. આપણે આ રીતે પણ વાપરી શકીએ, એલ ક્યુબ, રાઈટ. તો એલ ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 64 સેમી ઘન. તો બંને બાજુ ઘનમૂળ કરો, બાજુનો ઘન ઇઝ ઇક્વલ ટુ 64 સેમી ઘન હોય તો બાજુ બરાબર કેટલું થાય? 64નું ઘનમૂળ 4. એટલે સમઘનની દરેક બાજુની લંબાઈ મળી આપણને 4 સેન્ટીમીટર. હવે આપણે આકૃતિ જોઈએ. જો બે સંલગ્ન રીતે બે ઘનને આપણે જોડી દઈએ તો આકૃતિ કંઈક આવી બનશે. જો એક નીચે તરફ સમઘન છે, ઉપર તરફ, એટલે જો આખો એક લંબઘન બની ગયો. અહીંયા બે સમઘન આપણને જોડવાથી બનતો લંબઘન બતાવ્યો છે. જો તો હવે એની જે આ પહોળાઈ છે એ તો 4 સેન્ટીમીટર રહેશે, રાઈટ, પરંતુ જે ઊંચાઈ જે છે એ ડબલ થઈ જશે, રાઈટ, કારણ કે આ 4 + આ 4 ઇઝ ઇક્વલ ટુ કેટલું બની જાય? 8 સેન્ટીમીટર. એટલે આપણે કહી શકીએ કે લંબાઈ અને પહોળાઈ એ તો ઇક્વલ જ રહી, રાઈટ. જો આ લંબાઈ પહોળાઈ તો ઇક્વલ થઈ ગઈ, માત્ર શું ફેરફાર થયો? ઊંચાઈ થઈ ગઈ ડબલ, અથવા આપણે એને આડો રાખ્યો હોય તો લંબાઈ 8, એ રીતે સમજી શકાય. જે રીતે તમે આકૃતિ દોર્યું તે રીતે દોરી શકો છો. તો હવે આપણે આનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો હવે સમઘનના પરિમાણો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ, આડો દોર્યો હોય તો લંબાઈ 8 કહો તો પહોળાઈ અને ઊંચાઈ 4 4 રહેશે. તો લંબઘનના પરિમાણો લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કેટલા થયા? એલ બરાબર 4, બી બરાબર 4 અને એચ બરાબર 8 સેન્ટીમીટર થશે. ચાલો હવે આપણે તેનું પૃષ્ઠફળના સૂત્રમાં કિંમત મૂકીએ. લંબઘનનું પૃષ્ઠફળ 2 × LB + BH + HL, બધાની કિંમત મૂકી દઈએ. જો 4 × 4 4 × 8 4 × 8, ચોકે ચોકે 16, 8 × 32 8 × 32. માત્ર આપણે શું કરવાનું છે? અહીંયા હવે સરવાળો કરવાનો છે. તો 2 ગુણાકારમાં 80 થઈ ગયા, 32 × 64 + 16 એટલે 80. તો 2 ગુણાકારમાં 80 એટલે લંબઘનનું પૃષ્ઠફળ મળી ગયું આખાનું આપણને 160 સેમી² તો છે ને ખૂબ જ ઇઝી પ્રશ્ન. બે સમઘનનું જે સમાન ઘન આપેલા હતા તેનું ઘનફળ આપેલું હતું તે પરથી આપણને બાજુ મળી ગઈ, તે બન જોડવાથી બને છે લંબઘન. તો આપણે ઉપર નીચે આવી રીતે મૂકેલા છે એટલે ઊંચાઈ થઈ ગઈ 8 સેન્ટીમીટર, રાઈટ. તો આપણને આ રીતે લંબઘનના પૃષ્ઠફળના સૂત્રમાં કિંમત મૂકીએ તો સરળતાથી જવાબ મળી ગયો. તો આપણને બે લંબ સમાન ઘન હતા એ જોડવાથી બનતા લંબઘનનું કુલ પૃષ્ઠફળ થયું 160 સેમી² તો આ થયો ક્વેશ્ચન નંબર 1. પ્રશ્ન નંબર 2 સમજીએ 17.1 નો. એક અર્ધગોલક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે, તેવું એક પાત્ર છે. એટલે પાત્ર કયા પ્રકારનું છે? કે અર્ધગોલક નીચે છે ને એની ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે. પોલો નળાકાર કે એટલે તેનો ઉપર તરફનો ભાગ નીચે તરફ ભાગ ખુલ્લો હોય તો જ એને પોલો નળાકાર કહેવાય. અર્ધગોલકનો વ્યાસ 14 સેન્ટીમીટર છે. હવે જો જે અર્ધગોલકનો વ્યાસ થાય એ જ નળાકારનો જ વ્યાસ થાય, કારણ કે એની ઉપર ફિટ બેસાડેલો હોય તો બંનેના જે વ્યાસ છે ઇક્વલ હોય. વાસણની કુલ ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. તો પહેલાં તો આપણે આકૃતિ સમજીએ. જો નીચે એક અર્ધગોલક છે, આ અર્ધગોલક થઈ ગયું, એની ઉપર આવી રીતે નળાકાર બેસાડેલો છે. તો આકૃતિ પરથી હવે તમે સમજી શકો કે આપણને કહ્યું છે કે એનો વ્યાસ, હવે વ્યાસ કેટલો છે? 14 સેન્ટીમીટર. તો ત્રિજ્યા કેટલી થઈ જાય? 7 સેન્ટીમીટર, રાઈટ. હવે હમણાં જ આપણે થિયરીમાં સમજ્યા હતા કે અર્ધગોલક માટે ત્રિજ્યા ઇજ એની શું થાય? ઊંચાઈ. એટલે આ પણ 7 થઈ જશે. આખા વાસણની ઊંચાઈ 13 સેન્ટીમીટર છે. હવે આ થાય 7, તો આ કેટલો થાય? નળાકારની ઊંચાઈ કેટલી થાય? 6 સેન્ટીમીટર. એટલે પહેલાં તો આપણે રકમ પરથી ડેટા મેળવવાનો. ખાસ ફરીથી આકૃતિ સમજો.
આકૃતિ પહેલાં દોરતા જજો કે અર્ધગોલકની ઉપર એક નળાકાર બેસાડેલો છે, પોલો નળાકાર એવું એક વાસણ છે. હવે અર્ધગોલકનો વ્યાસ એટલે આ થયો, એ વ્યાસ બંનેનો થશે, નળાકારનો અને અર્ધગોલકનો. વ્યાસ 14 હોય તો બંનેની ત્રિજ્યા આર કેટલી થશે? 7 સેન્ટીમીટર. હવે અર્ધગોલક માટે ત્રિજ્યા ઈ જેની ઊંચાઈ હોય આ પણ 7 સેન્ટીમીટર થશે. વાસણની કુલ ઊંચાઈ આપેલી છે 13 સેન્ટીમીટર. તો આપણે સૂત્રમાં તો નળાકારની ઊંચાઈ પણ જોશે, તો નળાકારની ઊંચાઈ આપણે મેળવી, આખી 13 છે એમાં અર્ધગોલકની ઊંચાઈ 7, તો આ કેટલી થાય? 13માંથી 7 બાદ કરો 6. એટલે જો નળાકાર માટે એચ કેટલો થઈ ગયો? 6 થઈ ગયો. બંનેની ત્રિજ્યા કેટલી થઈ ગઈ? 7 થઈ ગઈ. બસ, તો આપણી પાસે એચ અને આર જોઈએ સૂત્રમાં કિંમત મૂકવા માટે. એટલે આપણે સૂત્ર કેમ બનાવીશું? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH પ્લસ કરીશું આપણે અર્ધગોલક, રાઈટ? એટલે 2πR² અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એટલે આપણે જો સૂત્ર ખાસ સમજીએ, અહીંયા આપણે આજે સંયોજિત પદાર્થ આપેલો છે, ઉપર નળાકાર છે તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRH, નીચે અર્ધગોલક છે તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πR², આ બંનેને આપણે સરવાળો કરીશું, ત્યારબાદ સૂત્રને સાદરૂપ આપી અને પછી જ આપણે કિંમત મૂકીશું. તો આ બંને માટે જો આર જોઈએ તો આર તો મળી ગયો, 2નો આર કેટલો છે? 7. બંને માટે આર ઇઝ ઇક્વલ ટુ 7. અહીંયા એચ જોઈએ છે તો એચ આપણે આખા વાસણની ઊંચાઈ 13 છે, ખાસ સમજજો, આખા વાસણની ઊંચાઈ થઈ આખી આ, આપણે તો જોઈએ છે નળાકારની ઊંચાઈ, તો આપણે આ 7, અર્ધગોલકની ઊંચાઈ એટલે એની ત્રિજ્યા 7, 13માંથી 7 બાદ કરીએ એટલે નળાકારની ઊંચાઈ કેટલી થઈ ગઈ? 6 સેમી, રાઈટ? તો ચાલો આપણે ડેટા લખીએ પહેલાં ખાસ. અહીંયા આપણે જોઈ શકાય છે કે નળાકાર ભાગ અને અર્ધવર્તુળાકાર ભાગની ત્રિજ્યા કેવી છે? સરખી છે. તેથી બંનેની ત્રિજ્યા કેટલી થશે? 7, કારણ કે વ્યાસ આપેલો છે 14 સેન્ટીમીટર. હવે આપણે જો અર્ધવર્તુળાકાર ભાગની ઊંચાઈ એ જ ત્રિજ્યા થાય, રાઈટ? મેં હમણાં જ સમજાવ્યું તમને, થિયરીમાં પણ સમજાવ્યું અને આકૃતિમાં પણ સમજાવ્યું. તો નળાકાર ભાગની ઊંચાઈ આપણે અલગ શોધવી પડે, કારણ કે સૂત્રમાં આપણે એચ જે મૂકવાનું છે 13 નથી મૂકવાનું, એ આપણે માત્ર નળાકારની ઊંચાઈ જોઈએ છે. તો આખા વાસણની ઊંચાઈમાંથી આપણે અર્ધગોલકની ઊંચાઈ 7 બાદ કરવું પડે, એટલે ઇઝ ઇક્વલ ટુ થઈ ગયું 6 સેમી. હવે આપણે સૂત્ર મૂકીએ. પાત્રની અંદરની સપાટી એટલે વક્ર સપાટી જ થાય. સૂત્ર શું બનશે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સૂત્ર મૂકીએ 2πRH પ્લસ 2πR². મેં હમણાં સમજાવ્યું તે મુજબ પહેલાં સૂત્રનું સાદરૂપ આપો તો 2πR કોમન થઈ જાય, તો કૌંસમાં શું વધે? એચ પ્લસ આર, રાઈટ? બસ, હવે આપણને અહીંયા પાઈ તો 22 સપ્તમાંશ જ કહ્યું છે, તો આર બરાબર 7 મૂકી દઈએ અને એચ બરાબર 6 મૂકી દઈએ, સાદરૂપ આપી દઈએ, રાઈટ? તો પહેલાં તો આ રીતે સૂત્રનું જ સાદરૂપ આપવાનું, એટલે ગણતરી સહેલી બની છે. હવે આપણે કિંમત મૂકો. જો 2 પાઈ એટલે 22 સપ્તમાંશ, આર એટલે 7, કૌંસમાં ઊંચાઈ 6 પ્લસ ત્રિજ્યા 7, તો 6 અહીંયા જો 7 ઉડી જાય, 6 ને 7 કેટલા થઈ ગયા? અહીંયા 13. તો 22 × 44 ગુણાકારમાં 13, સાદરૂપ ઇઝી થઈ ગયું. ફરીથી સમજો, 7 કેન્સલ આઉટ થઈ જશે અને સરવાળો કેટલો થઈ ગયો? 13, રાઈટ? તો સરવાળો જે આપણને આ 13 મળે છે એ આપણે આ 22 × 44 ગુણાકાર કરીશું, એના ગુણાકારમાં પાછો 6 અને 7 મૂકી દેશું, 13, રાઈટ? તો આ રીતે 44 × 6 + 7 એટલે 13, 44 × 13 એટલે 572 સેન્ટીમીટર². તો જો થઈ ગયો ઇઝી, ખૂબ જ ઇઝી પ્રશ્ન છે. માત્ર આપણે આકૃતિ દોરો અને પરફેક્ટ આર એચ જે પણ આપણને આપેલું છે તેને ગણતરી કરી અને એચ આર બધા લખો, ત્યારબાદ સૂત્ર બનાવો. સૂત્ર આપણને ખબર હોવી જોઈએ કે હવે આપણને બધાને ક્ષેત્રફળના સૂત્ર આપણને આવડે છે, માત્ર પદાર્થ કયો બને તો તેમાં કોનો કોનો સરવાળો કરવાથી આકૃતિ આખી કમ્પ્લીટ થાય છે, બસ તે જ આપણે વિચારવાનું છે. પછી તો આપણને સૂત્રનું સાદરૂપ આપી અને કિંમત મૂકવાની છે. તો અહીંયા થઈ ગયું આ વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ 572 સેન્ટીમીટર². તો થયો ઇઝી પ્રશ્ન, ક્વેશ્ચન નંબર 2. ચલો પ્રશ્ન નંબર 3 સમજીએ. હવે આના જેવો જ દાખલો છે, પણ થોડો અલગ છે. જો અર્ધગોલક ઉપર શંકુ લગાવેલો છે. આગલા દાખલામાં શું હતું? અર્ધગોલક ઉપર નળાકાર હતો, અહીંયા અર્ધગોલક ઉપર શંકુ છે, એવું એક રમકડું છે. બંનેની ત્રિજ્યા કેટલી છે? 3.5. રમકડાની કુલ ઊંચાઈ 15.5 સેન્ટીમીટર છે. હવે ખાસ જોજો, કુલ ઊંચાઈ આપી હોય એટલે આખો જે આકૃતિ બને છે તેની,
આપણે રમકડાનું પૃષ્ઠફળ શોધવાનું છે. એટલે જો અર્ધગોલક ઉપર શંકુ લગાવેલું હોય તો ત્રિજ્યા તો બંનેની ઇક્વલ જ થાય. ત્યારબાદ રમકડાની કુલ ઊંચાઈ આપણને 15.5, એટલે જો આકૃતિ આપણે બનાવીએ તો આકૃતિ કંઈક આવી બને, રાઈટ? ચાલો પહેલાં તો આપણે આકૃતિ સમજીએ કે આપણને આપેલું છે કે શંકુ અને એમાં નીચે અર્ધગોલક છે. હવે જો બંનેની ત્રિજ્યા કેટલી? 3.5. આપણે હમણાં જ સમજીએ કે આખા રમકડાની ઊંચાઈ 15.5 છે. આપણે દાખલો ગણવા માટે તો કોસું જોશે, શંકુની ત્રાસી ઊંચાઈ જોશે ને, આપણે પૃષ્ઠફળ શોધવાનું છે. અહીંયા કોનો કોનો સરવાળો છે? જો શંકુની વક્ર સપાટી પાઈ આર એલ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટી 2πr² તો આપણને ખબર હોવી જોઈએ કે સૂત્ર આપણે આ મૂકવાનું છે. તો એના માટે જોશે આપણો એલ. એલ શોધવા માટે એટલે આ ત્રાસી ઊંચાઈ આપણને આપેલી નથી, એટલે એના માટે આપણે પહેલાં સીધી ઊંચાઈ મેળવીએ, રાઈટ? સીધી ઊંચાઈ કઈ રીતે મળશે? જો રમકડાની કુલ ઊંચાઈ 15.5 છે, સીધી ઊંચાઈ એટલે આટલો જ. આખા રમકડાની ઊંચાઈ હોય ત્યારે ખાસ સમજજો, એ તમે શંકુની ઊંચાઈ નથી લેવાની. તો એમાંથી આપણે આ ત્રિજ્યા બાદ કરવી પડે. અર્ધગોલક માટે ત્રિજ્યા ઈ જેની ઊંચાઈ, એટલે આપણે શું કરવાનું? આ 15.5 એ આખા રમકડાની ઊંચાઈમાંથી આપણે આ અર્ધગોલકની ઊંચાઈ 3.5 બાદ કરી નાખો, એટલે કેટલા થઈ ગયા? 12. ઈ એચ કોનો થયો? માત્ર શંકુનો જ થયો, રાઈટ? જો સમજીએ, અર્ધગોળાકાર ભાગ અને શંકુ બંનેની ત્રિજ્યા કેટલી છે? 3.5. હવે અર્ધગોલકની ઊંચાઈ ઈ જ એની ત્રિજ્યા 3.5. તેથી હવે આપણે લખવાનું છે, 3.5 પણ રાખી શકો, દાખલા ગણતરી વખતે 7/7 પણ તમે જે પણ ઈઝી પડે રાખી શકો છો. જો 22/7 હોય તો આગળ જતાં 7/7 કિંમત મૂકો તો ગણતરી સહેલી થઈ જાય. હવે શંકુની ઊંચાઈ એચ, આખા રમકડાની ઊંચાઈ 15.5માંથી આપણે શંકુની જે ઊંચાઈ આપણે મેળવવી છે, તો એના માટે આપણે આખા રમકડાની ઊંચાઈમાંથી અર્ધગોલકની ઊંચાઈ આપણે બાદ કરવી પડે. 15.5માંથી 3.5 બાદ કરો તો મળશે 12 સેન્ટીમીટર. જો થઈ ગયું ઇઝી કામ, રાઈટ? પહેલાં તો આ રીતે, જો અહીંયા તમે 7/7 ન લખો તો પણ ચાલશે. ગણતરી કરતી વખતે આમે તમે 3.5નો આપણે પોઈન્ટ દૂર કરીએ તો છેદ ઉડે તો 7/7 જ બની જાય, એટલે તમને જે સહેલું પડે રાખી શકો છો. પરંતુ ગણતરીની પ્રક્રિયા બહુ લાંબી અને અઘરી ના બને તે આપણે ધ્યાન રાખવાનું, રાઈટ? તો ચાલો પહેલાં તો જે આકૃતિ બને તે પરથી પહેલાં સૂત્ર વિચારવાનું, ત્યારબાદ સૂત્રમાં કયો ડેટા ઘટે છે તે શોધવાનું. તો અહીંયા આપણે જો પાઈ આર એલ છે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તેમાં એલ આપણી પાસે નથી તો એચ અને આર છે, તે પરથી આપણે પહેલાં એલ મેળવીશું, રાઈટ? તો જો આપણી પાસે સૂત્ર છે શંકુની વક્ર ઊંચાઈ એલ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર કિંમત મૂકી દઈએ. જો 7/7 સ્ક્વેર આ પણ રાખી શકો, 3.5 સ્ક્વેર પણ તમને સરળતાથી આવડે તો પણ રાખી શકો છો. પોઈન્ટમાં આપણે વર્ગ ના કરવો હોય તો આપણે સરળતા માટે આ રીતે કરી શકો છો. મેં હમણાં જ કહ્યું તે મુજબ આર બરાબર 3.5 મૂકીને પણ સાદરૂપ આપો અથવા 7/7, જે પણ તમને સહેલી પ્રક્રિયા પડે એ કરી શકાય છે. તો જો અહીં અમે 7/7 કરી નાખ્યું, 7/7 પૂર્ણ વર્ગ પ્લસ 12 પૂર્ણ વર્ગ, આ બધી પ્રક્રિયા વર્ગમૂળની અંદર રાખવાની છે. આપણે શંકુની વક્ર ઊંચાઈ શોધીએ છીએ એટલે, અથવા પહેલેથી એલ સ્ક્વેર કરી આ એચ સ્ક્વેર પ્લસ આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેરમાં કિંમત મૂકીને છેલ્લે વર્ગમૂળ કરો તો પણ ચાલશે, રાઈટ? એટલે તમને જે રીતે સહેલા સ્ટેપ થાય એ રીતે કરવાના હોય. અહીંયા એલ સ્ક્વેર મૂકી અને વર્ગમૂળ ના લખવું હોય બધામાં સાથે તો છેલ્લે વર્ગમૂળ કરી નાખો તો પણ ચાલે. તો જો અહીંયા 37/49 12નો વર્ગ 144, સાદરૂપ આપીએ, 4નો લસા લઈએ તો 49 + 144 × 4 કરવા પડે એટલે 576. અંશમાં આપણે 49 અને 576નો સરવાળો કરો એટલે 625 થાય. છેદમાં 4, વર્ગમૂળ બંનેનું દૂર કરો, અંશ અને છેદનું, એટલે 625નું વર્ગમૂળ 25/2. શંકુની ત્રાસી ઊંચાઈ કે તિર્યક ઊંચાઈ એલ બરાબર મળ્યું આપણને 25/2, અથવા 25/2 છે તો કેટલા થાય? 12.5 પણ લખી શકાય, રાઈટ? આ આપણને શંકુની ત્રાસી ઊંચાઈ મળી ગઈ. હવે આપણે રમકડાનું કુલ પૃષ્ઠફળ, સૂત્ર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ પ્લસ 2πr² આ રીતે સૂત્રનો સરવાળો કરવાનો. ચલો
હવે સૂત્રમાં આપણે સાદરૂપ આપીએ, પાઈ આર કોમન લઈએ, એલ પ્લસ ટુ આર થશે. સાદરૂપ આપતી વખતે ધ્યાન રાખવાનું, પાઈ આર કોમન લઈએ તો કૌંસમાં એલ પ્લસ ટુ આર, પછી આપણે કિંમત મૂકો તો સહેલા સ્ટેપ થઈ જાય. ચાલો તો આપણે હવે પાઈ આર એલ બધાની કિંમત મૂકીએ. જો અહીંયા આર બરાબર તમે 3.5 પણ મૂકી શકો છો, અને મેં સાદરૂપ આપીને તમને બતાવ્યું કે 7/7 પણ મૂકી શકો છો. 7/7 એટલે સહેલું પડે કે પાઈની કિંમત આપણે 22/7 મૂકવી હોય તો આપણે છેદ સરળતાથી ઉડી જાય, રાઈટ? તો પહેલાં સાદરૂપ આપીને કિંમત મૂકી શકો છો, તો ત્યારબાદ પણ મૂકી શકો છો. હવે જો કિંમત મૂકીએ બધી, 22/7 × 7/7, કૌંસની અંદર એલ 25/7 મળ્યો પ્લસ 2r એટલે 2 × 7/7 થયા. હવે જો 7/7 કેન્સલ આઉટ થશે, અહીં 2 કેન્સલ આઉટ થશે, 11/22, રાઈટ? તો જો સાદરૂપ આપવાથી આપણને અહીંયા ખાલી રહેશે 11, આ 25/2 છે એટલે 12.5 વત્તા અહીંયા થઈ ગયું 7. અથવા લસા પણ લઈ શકો છો, 7/14 કરી અને 2 એ રીતે પણ લસા લઈને તમે ગણતરી કરી શકો છો. હવે આપણે 11 છે કૌંસમાં સરવાળો કરી નાખીએ 12 × 7 = 19.5, તો 11 નો ગુણાકાર 19.5 સાથે આપણે કરીએ તો 214.5 આપણને જવાબ મળી ગયો. આ રમકડાનું કુલ પૃષ્ઠફળ થયું 214.5. તો જો તમે ક્વેશ્ચન બીજા અને ત્રીજામાં જોયું તો આપણે બંનેમાં એકવાર નળાકાર હતો ઉપર તરફ, નીચે તો અર્ધગોલક હતો. ક્વેશ્ચન ત્રીજામાં જોવો કે શંકુની નીચે તરફ અર્ધગોલક હતો, તો આપણે બંને વખત એટલે આપણને બે મેથડ આવડી ગઈ કે અર્ધગોલકની ઉપર શંકુ આપેલો હોય તો આપણે પાઈ આર એલ કરીને કઈ રીતે સરવાળો કરી શકીએ, અને નળાકાર આપેલું હોય તો પણ સરવાળો કરીને આપણે કઈ રીતે ગણતરી કરી શકીએ છીએ. તો આ થયો ક્વેશ્ચન નંબર ત્રીજો, જેમાં જવાબ આવ્યો 214.5 cm². વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હોમવર્કમાં એટલે કે આજના સ્વાધ્યાય 13.1 આપણે જે 3 દાખલા શીખ્યા છીએ તે પરથી આપણે ઉદાહરણ નંબર 1 જાતે આજે ગણવાનું છે હોમવર્કમાં. અને સાથે સાથે આજે આપણે જેટલા પણ સૂત્રોનો અભ્યાસ કર્યો છે તે બધા સૂત્રોને પરફેક્ટ લખવાના છે અને ફરીથી પાકા કરવાના છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્વાધ્યાય 13.1 દાખલાઓ સાથે જ મળીશું. આજે 1-3 દાખલા કરીએ છે, ત્યારબાદ 2-3 દરેક લેક્ચરમાં આપણે 2-3 દાખલાઓ જ શીખીશું. એટલે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 2 માં સ્વાધ્યાય 13.1 દાખલાઓ જ શીખીશું. આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. થેન્ક યુ સો મચ.